આજ બેઠકની વાત કરવી પડશે, કેમ કે આ બેઠક પર જામ્યો છે મામા ભાણા વચ્ચેનો જંગ. આ વાત છે એ બેઠકની કે જ્યાં કોંગ્રેસનું નથી કોઈ અસ્તિત્વ. આ વાત છે એવી બેઠકની કે જ્યાં મહાગઠબંધન સર્જી શકે છે મુશ્કેલીઓ બીજેપી માટે. આ વાત છે દક્ષિણ ગુજરાતની સૌથી ચર્ચાસ્પદ એવી ભરૂચ બેઠક વિશે. આમ તો આ બેઠક કોંગ્રેસનો ગઢ હતી, જોકે પાછલી કેટલીક ટર્મથી અહીંયા કેસરિયો જ લહેરાઈ રહ્યું છે. અહીંયા વર્તમાન સાંસદ મનસુખ વસાવા છે બીજેપીના. વસાવાને હતું કે ત્રીજી ટર્મમાં પણ તેઓ મેદાન મારશે, પરંતુ મામા મનસુખ સામે ભાણીઓ ચૈતર વસાવા સામે પડ્યો. ભાણાએ મામાની મુશ્કેલી વધારી. આ સાથે જ કોંગ્રેસના સ્વર્ગસ્થ નેતા અહેમદ પટેલની દીકરીનું પિતાની બેઠક પરથી ઇલેક્શન લડવાનું સપનું રોળાઈ ગયું છે. કોંગ્રેસે મહાગઠબંધન અંતર્ગત આપના ઉમેદવારને બેઠક ફાળવી આપી. સ્થિતિ એ પ્રકારની છે કે પક્ષના ગઠબંધન છતાં મુમતાઝ પટેલે એક પણ વખત ચેતર વસાવાનો પ્રચાર નથી કર્યો. ભરૂચ બેઠકની વાત થઈ રહી છે ત્યારે હાલ ભરૂચ બેઠક પર ત્રિકોણીય જંગ જામ્યો છે. ભાજપ સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, તો છોટુ વસાવાની નવી પાર્ટી પણ મેદાનમાં છે. આમ તો અહીં સીધો જંગ ભાજપ અને આપ વચ્ચે છે, પરંતુ રાજકીય પંડિતો માની રહ્યા છે કે છોટુ વસાવા એન્ડ પાર્ટી આદિવાસી અને મુસ્લિમ મતદારો તોડશે, જેની સીધી અસર ભાજપને થશે અને 5 લાખની સરસાઈથી જીતનું ભાજપનું સપનું રોળાઈ શકે છે. ભરૂચ બેઠક પર સૌથી વધુ 30% આદિવાસી મતદારો છે, જ્યાં 25% લઘુમતી મતદારો છે. 12% પાટીદાર અને 8% ક્ષત્રિય મતદારોનો દબદબો આ બેઠક પર રહ્યો છે. ભાજપને અહીં બેવડો ફટકો પડી શકે છે. ચૈતર વસાવા અને છોટુ વસાવા ભાજપના વોટ કાપી શકે છે, તો ક્ષત્રિયોની નારાજગી પણ ભાજપને દઝાડી શકે છે. આ રાજકીય સમીકરણો પરથી એક વાત સ્પષ્ટ છે કે ભાજપને 5 લાખની સરસાઈ તો નહીં મળે. આ સ્થિતિ પારખી ગયેલા ભાજપની ટોચની નેતાઓએ પણ પારખી છે, અને પણ ભરૂચમાં પૂરજોશમાં પ્રચાર તેમણે ચાલુ જ રાખ્યો છે. હવે જોવાનું એ રહેશે કે મતદારોનો મિજાજ કોના તારે અને કોને મારે છે.